ભરૂચ વોહરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોનું સન્માન સમારોહ યોજાયો. ભરૂચ વોહરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી અને શિક્ષકોનું સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવત કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ભરૂચ વોહરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત આચાર્ય ઇકબાલભાઈએ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમના આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાન, ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો. સમાજનું નામ રોશન કરનારને બિરદાવી દરેક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર નસરીન પટેલે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમ જેના માટે આયોજન થયું છે તે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું, તેઓનું સન્માન કરવામાં આવે છે. આયોજિત કાર્યક્રમમાં ડૉક્ટર આદમ સાહેબ બોલ્ટન, ઇમ્તિયાઝ પટેલ વડીરિયાવાલા, બ્લેકબર્ન ડૉક્ટર નરશીન ફારૂક અબ્દુલ શાહ PhD વિશેષ ઉપસ્થિત રહી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. આજ રોજ ભરૂચ વોહરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર અને ભરૂચ તાલુકાના જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12માં 80% વધારે ગુણ મેળવેલા છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમમાં સન્માન સમારંભ રાખવામાં આવેલો. તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલા. આ પ્રોગ્રામની અંદર ભરૂચનું ગૌરવ અને વિદેશમાં રહેતા જનાબ આદમભાઈ ટંકારવી, ઇમ્તિયાઝભાઈ પટેલ, યુસુફભાઈ ભાઈલોક તેમજ નામી અનામી મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ઇમ્તિયાઝભાઈ પટેલ અને આદમભાઈ ગોરીવાલા સાહેબે વિદ્યાર્થીઓને જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર આગળ વધે અને કોમ અને સમાજને મદદરૂપ બને અને સમાજ માટે એક પાયાના પથ્થર બને એવી શિખામણ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી અનામી જે માણસોએ અમને સાથ અને સહકાર આપ્યો છે તેઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.